हेलो फ्रेंड्स, स्वागत है आपनों किचन में। तो आज आप बनावा जा रहा है मलाई पेंडा। तो तेनी माटे आपड़े जोईशे बे चमची घी, 200 ग्राम जेटलो आपड़े दूधनो पाउडर, 1 वाटकी थी अर्धी थोड़ी खांड दूध, जे बहु ठंडू के बहु गरम नथी लेवानू, आपड़े मीडियम ज देवानू छे। अने हवे आपड़े एक नॉनस्टिक पेन लेवानी छे, जेने आपड़े गरम करवा मूकी दीधी छे। अने तेनी अंदर हवे आपड़े 2 चमची घी एड करीशुं। हवे तेनी अंदर आपड़े दूध एड करवानुं छे। આપણે લો ફ્લેમ ઉપર જ બનાવવાના છે। આ રીતે સરસ મિક્સ કરી દઈશું। આપણે ગાળ આપણે ખાંડ સરસ આની અંદર ગળી ગઈ છે। હવે તેની અંદર પાવડર એડ કરીશું, આપણે દૂધનો પાવડર જે લીધો છે 200 ગ્રામ જેટલો। ને તેને આપણે આ રીતે ફેરવતા રહેવાનું છે। આપણે તેને 3-1 મિનિટ સુધી આ રીતે ફેરવતા જ રહેવાનું છે, તેમાં ગાંઠો ના બંધાઈ જાય આપણે પાવડરની। આ રીતે ફેરવવાનું છે, તેને આપણે લો ફ્લેમ ઉપર જ આ રીતે શેકવાનું છે, જ્યાં સુધી આપણે સરસ માવો ના રેડી થઈ જાય। આ રીતે આપણે હજી 5-6 મિનિટ સુધી ફેરવતા જ રહેવાનું છે। આમાં આપણે લમ્સ નથી બંધાતા, જોવાનું છે। અને જો એવું લાગે કે લોટ ચોંટે છે તો તેની અંદર આપણે 1 ચમચી બીજું ઘી એડ કરી દેવાનું, જેથી આપણે જે દૂધનો પાવડર છે તે ચોંટશે નહીં। અને પાવડરને સાઈડમાંથી આ રીતે આપણે લેતા રહેવાનું છે, જેથી તે ચોંટશે નહીં। એકદમ સરસ આ રીતે ફેરવતા રહેવાનું છે આપણે, જ્યાં સુધી આપણે માવો રેડી થઈ જાય ત્યાં સુધી। આપણે માવો સરસ શેકાઈ જશે એટલે તેની અંદરથી એકદમ ઘી છૂટું પડતું દેખાશે, અને તે પેનને પણ એકદમ સરસ નોનસ્ટિક પેન લીધી છે આપણે, તેમાંથી છૂટું પડી જશે। આ રીતે આપણો માવો એકદમ સરસ રેડી થઈ જશે, જે આપ જોઈ શકો છો। માવાને હવે આપણે એક ડીશમાં થોડું ઘી અથવા તેલ એડ કરીને આ રીતે લગાવી દેવાનું છે, અને પછી તેની અંદર આપણે માવો કાઢીશું આ રીતે। આ રીતે આખી ડીશમાં આપણે ઘી લગાવી દેવાનું છે। આપણે તેને એક ડીશમાં થોડો ઠંડો થવા દઈશું, પછી આપણે થોડું બંને હથેળીમાં તેલ અથવા ઘી લગાવીને અને પછી પેંડા ગોળ ગોળ બનાવવાના છે। અને જો તમારે ઈચ્છા હોય તો તેની અંદર ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો। આ રીતે થોડું મસળી લઈશું એટલે માવો એકદમ સરસ સોફ્ટ થઈ જશે આપણો, અને પેંડા બનાવવા માટે એકદમ રેડી થઈ ગયો છે આપણે માવો। તો આપણે મલાઈ પેંડા બનીને એકદમ ઇઝી રીતે રેડી થઈ ગયા છે, તો આપ પણ એકવાર જરૂર બનાવજો।